હાય ફ્રેન્ડ્સ, હું છું આકાશ પડિયા. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે ફાયર સેફટીના જે ઇક્વિપમેન્ટ છે એનો આપણે કેવી રીતે યુઝ કરવો જોઈએ. તો આજે ટ્રેનિંગ જે છે હું મારી કંપનીની અંદર એમ્પ્લોયને પણ ટ્રેનિંગ આપવાનો છું, અને સાથે સાથે તમે પણ જોઈ શકો કે આપણે એકચ્યુઅલી એને કેવી રીતે યુઝ કરી શકીએ છીએ. જે રીતે હાલમાં તમને ખબર છે કે સુરતની અંદર અઇચ્છનીય બનાવ બની ગયો છે કે જેની અંદર ફાયર સેફટી કેવી રીતે યુઝ કરવી એનું નોલેજ ન હોવાના કારણે, અથવા ઇક્વિપમેન્ટ છે પણ એને કેવી રીતે પ્રોપર યુઝ કરવો ખબર નહીં હોવાના કારણે બી આવી ઘટના બની શકતી હોય છે. તો સૌથી પહેલા જયારે વાત કરીએ કઈ રીતના ઇક્વિપમેન્ટની તમારે જરૂર હોય, હવે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા ઓફિસની પ્રિમાઇસિસ કેટલી મોટી છે એ પ્રમાણે ડિસાઇડ થાય. સેકન્ડ જે છે કે એક સ્મોક ડિટેક્ટર આવે છે એની પણ જરૂર હોય છે. પણ અમારી જે પ્રિમાઇસિસ છે, નાની નાની ઓફિસ ઘણી બધી છે, તો એ પ્રમાણે એક અહીંયા સિલિન્ડર છે જે અહીંયા અમે લગાવેલો છે. આ સિલિન્ડર એવું હોય કે જયારે બી ગેટ હોય ગેટની આગળ જ લગાવવું જોઈએ કે જેનાથી તમારે આગ કે કોઈ બી બનાવ અંદરની સાઈડ બને તો પણ બહારનો માણસ અહીંથી લઈ શકે છે, અથવા બહારની સાઈડ બને તો પણ તમે અહીંયા કેરી કરી શકો છો. તો અત્યારે તમે જોઈ શકો કે 4 કિલોનું જે છે આ જે આ સિલિન્ડર લગાવ્યું છે, તો સૌથી પહેલા આપણે એને કેવી રીતે કેરી કરીશું, સિમ્પલી તમારા બોટલને ખાલી જસ્ટ પુશ કરવાની છે, એટલે બોટલ ઉપરથી નીચે આવી જશે. અહીંયા પાછળ એક હોલ છે, જે હોલ ખાલી ફક્ત આની પર મૂકી દેવાનો છે, એટલે બોટલ ફિક્સ થઈ જશે. તો આ બોટલ આપણે જે છે ઇઝીલી કેરી કરી શકીએ બોટલને. આ બોટલની નોઝલ જે છે જે જનરલી આપણે જયારે બી સ્મોક થાય કઈ બી હોય ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ. તો આ બોટલની અંદર તમે સૌથી પહેલા જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પ્રેશર લેવલ હોય છે. હવે આ બોટલની વાત કરીએ તો આ બોટલ એવરી યર તમારે શું કરવું પડે, ચેક કરાવવી પડે કે બોટલની અંદર પ્રેશર કેટલું છે. જે તો નોર્મલી આનું બી એક એક્સપાયર ડેટ જેવું હોય છે. હવે આની અંદર એક્સપાયર ડેટની અંદર ખાસ એ લોકો વિઝિટ કરે જે બી આના પર્સન હોય અધિકારી, અને જુએ કે આમાં પ્રેશર કેટલું છે. તો જયારે બી આ બોટલ આપણે લગાવીએ તો એવું નથી કે એકવાર બોટલ લગાવી એટલે લાઈફ ટાઈમ આપણા કામમાં આવશે. આનું આપણે પ્રેશર એવરી યર ચેક કરવું પડે. એના માટે અહીંયા પાછળ ડેટ લખેલી છે જેમાં મેં 2019 થી આપણે લીધી છે, અને 2020 સુધી આપણે એનું ચેક કરવા માટે વાંધો નથી, પણ 2020 ની અંદર આપણે એને ચેક કરવું પડશે. સેકન્ડ, આ બોટલની અંદર ISI માર્ક હોવું જરૂરી છે, કેમ કે બોટલ ઘણી બધી મળી શકે છે પણ આપણે ISI માર્ક આવડી જ લેવાની છે. બીજી વાત કરીએ તો આ બોટલની અંદર તમે જોઈ શકો સૌથી પહેલા એક સીલ મારેલું છે, કેમ કે આપણે બોટલ અમારે નવી જ લાવ્યા છીએ. તો આ બોટલની અંદર સૌથી પહેલા સીલ તોડવું પડશે. સીલ તોડ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે એક પિન છે, એ પિન કાઢી દઈએ એટલે સીલ તૂટી ગયું કહેવાયું બરાબર બોટલનું. અને એના પછી આ એક યલો કલરનું જે છે જે હેન્ડલ છે, એ હેન્ડલ એટલા માટે કે તમે અત્યારે નોર્મલી પ્રેસ કરશો તો ડિરેક્ટલી એ સ્ટાર્ટ થઈ જશે, પણ આપણે જયારે યુઝ કરવાનો હોય તો આપણે આ જસ્ટ યલો કલરનું જે છે હેન્ડલ એ કાઢી દઈશું, અને જયારે બી ક્યાં આગ લાગે છે તો સિમ્પલી આપણે શું કરીશું, આ નોઝલ થ્રુ અહીંયાથી જયારે પંપ કરીશું તો ઓટોમેટિકલી જે આગ છે એ ઓલવાઈ જશે. એટલે આને જયારે બી તમે યુઝ કરતા હો તો મેક શ્યોર કે તમે દૂરથી યુઝ કરો, એવું નહીં કે એકદમ આપણે નજીક જઈને કરીએ, કેમ કે આનું પ્રેશર જ મેઇન હોય છે. અને પ્રેશરના કારણે શું થશે કે તમારી જે બી આગ લાગી હશે આપણે એને ઇઝીલી બુઝાવી શકીએ છીએ. તો આ હતી એક બોટલનું એક્ઝામ્પલ જે આપણે આપણી ઓફિસમાં મૂકી છે, એટલે ક્યારે બી પ્રોબ્લેમ પડે તો તમે એને ઇઝીલી યુઝ કરી શકો. અને આપણે એને લગાવી હોય તો પાછી આપણે એને સૌથી પહેલા આ નોઝલને આપણે મૂકી દઈશું અંદર, અને આ બોટલ જે છે એનો જે અહીંયા હોલ છે એની અંદર આપણે મૂકી દીધું. તો આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમે એને કઈ રીતે યુઝ કરી શકો છો. અને આનાથી તમારે કોઈ બી જગ્યાએ આજે હું અવેલેબલ છું અથવા કાલે તમે બેઠા હોય અને ક્યારેય બી આવી ઘટના બને તમે આને ઇઝીલી યુઝ કરી શકો છો. તો તમને આવડી આઈડિયા આવી ગયા વાતમાં? ઓકે, તો તમે પણ આવી રીતના જે ઇક્વિપમેન્ટ છે તમારી ઓફિસમાં લગાવી શકો છો, અને આના વડે તમારા એમ્પ્લોયને બી તમે ટ્રેન કરી શકો છો. હું છું આકાશ પડિયા, આકાશ ટેકનોલેબમાંથી. થેન્ક યુ.